सूरत शहर में शेर बजार में इन्वेस्ट करवाना नामे करोड़ों रुपया चीटिंग थई रहा है अने एक पछी एक फेक कॉल सेंटर पर पकड़ाई रहा है। त्यारे 8000 मांथी वधु एक फेक कॉल सेंटर नो क्राइम ब्रांच टीमे झड़पी पाड़ी छे। શેર બજારમાં કરોડોનું રોકાણ કરાવી ચીટિંગ કરતી ટોળકીનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે મોડી સાંજે અડાજણ પાનલપુર કેનાલ રોડ રાજવર્લ્ડ શોપિંગ સેન્ટરમાંથી ગેરકાયદે કોલ સેન્ટર પકડી પાડ્યું। ત્યાંથી 5 યુવતી સહિત 16 જણાને પકડી પાડ્યા છે। જ્યારે મુખ્ય સૂત્રધાર રાંદેરના ફિરોઝ કાંધા ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે। જોકે તેના સાગરીત અને ઓફિસની દેખરેખ રાખતા તેના ભાગીદાર એવા સુલેમાન ગફાર મેમણની ડીસીબીના હાથમાં ઝડપાઈ ગયો છે। ઓફિસમાંથી પોલીસે 5 લેપટોપ, રોકડ, પ્રિન્ટર, સ્પાયગાર્ડ, ઇન્ટરનેટ રાઉટર, નોટબુક સહિત 3,62,000 મુદ્દા માલ કબજે કર્યો છે। ડાયરીમાં ગ્રાહકો સાથે કેવી રીતે વાત કરવી તેની સ્ક્રિપ્ટ લખેલી હતી। છેલ્લા 3 મહિનાથી ભાડેથી ઓફિસ રાખી ફિરોઝ અને સુલેમાન ભાગીદારીમાં ઓફિસ ચલાવતા હતા। કોલ સેન્ટરમાં નોકરી કરતા કર્મચારીઓ ધોરણ 10 અને 12 કે કોલેજ કરે છે અને હાલમાં તેઓને 10-15 હજાર પગાર સુલેમાન અને ફિરોઝ ચૂકવતા હતા। ઓફિસમાં સ્ટાફની ભરતી માટે પેપરમાં જાહેરાત પણ તેઓ આપી હતી। ફિરોઝ પકડાયા પછી જ અન્ય મોટા કૌભાંડ સામે આવે તેમ છે। સુરત શહેરના નવનિયુક્ત પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબ અને ક્રાઇમ બ્રાન્ચમાં નવનિયુક્ત એડિશનલ સીપી શ્રી શરદ સિંગલ સાહેબે સુરત શહેર ખાતે ચાલતી તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર કડક કાર્યવાહી કરી અને આ તમામ પ્રવૃત્તિઓ ડામી દેવાની આપેલી સૂચનાઓના આધારે ક્રાઇમ બ્રાન્ચ તરફથી એના બાતમીદારો અને બીજા સોર્સને એક્ટિવ કરવામાં આવ્યા હતા। જે અંતર્ગત એક મળેલી ચોક્કસ બાતમીના આધારે અડાજણ પાલનપુર કેનાલ રોડ પર રાજવર્લ્ડ નામના શોપિંગ સેન્ટરમાં એમાં બીજા માળે ઓફિસ નંબર 100-211માં એક કોલ સેન્ટર ચાલતું હતું તેવી માહિતી મળેલી હતી। આ માહિતીના ભાગરૂપે પીઆઈ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી બારોટ સાહેબ તેમજ પીએસઆઈ વાળા સાહેબ અને રાઠોડ સાહેબને એક ટીમ બનાવી અને ત્યાં રેડ કરવા માટે મોકલી આપેલા હતા। આ ટીમે રેડ કરતાં ત્યાંથી લગભગ 16 જેટલા ઈસમો મળી આવ્યા હતા, જેમના ઓફિસમાં ચેક કરતાં તેઓ પોતાના કમ્પ્યુટરના અને મોબાઈલના ઉપયોગથી કોઈપણ શેર માર્કેટમાં અથવા તો બીજી કોઈ સ્કીમોમાં અલગ અલગ જાતની લોભ લાલચો આપી અને ઇન્વેસ્ટમેન્ટ કરાવવાની એક સ્ક્રિપ્ટ રન કરતા હતા, જેમાં જે પણ વ્યક્તિને તે કોલ કરતા હતા તેમની પાસેથી જો કોઈ સામેથી ઈચ્છા બતાવે કે મારે આમાં રોકાણ કરવું છે અથવા તો તમારી સ્ક્રિપ્ટના આધારે હું રોકાણ કરવા માગું છું તો એના ચાર્જના ભાગરૂપે બનાવટી નામથી બનાવેલા પેટીએમમાં પૈસા જમા કરાવતા હતા અને જો આ સ્ક્રિપ્ટમાં કોઈ ખોટ જાય અથવા તો નુકસાન જાય તો એને કોઈ વળતો જવાબ આપતા ન હતા। આમ કોઈપણ જાતના નોલેજ વગર, કોઈપણ જાતની જાણકારી વગર અને કાયદાકીય જોગવાઈઓની મંજૂરી પ્રમાણે મેળવ્યા વગર આ રીતનું એક ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા હતા। તેમાં અત્યારે તેમની પાસેથી 16 જેટલા આરોપીઓ અટક કરવામાં આવેલા છે। આ ઉપરાંત તેમની પાસેથી 5-1 જેટલા લેપટોપ, 20-1 જેટલા મોબાઈલ્સ અને અન્ય કમ્પ્યુટર સામગ્રી કબજે કરવામાં આવેલી છે, જેમાં એમને જે જે નંબરો ઉપર કોલ કરેલા હોય તેવા નંબરનો ખૂબ જ મોટો ડેટાબેઝ પણ મળવા પામ્યો છે અને જે એકાઉન્ટમાં જમા કરાવતા હતા પૈસા તે એકાઉન્ટ્સ વગેરેની પણ હકીકતો મળેલી છે। આ કોલ સેન્ટર ચલાવનાર મુખ્ય આરોપી સુલેમાન ગફાર છે, જેની પૂછપરછ કરતાં તેઓ લગભગ છેલ્લા 3-1 મહિનાથી આ રૂઢિતની પ્રવૃત્તિ, ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે એવું પ્રાથમિક પૂછપરછમાં આવેલું છે અને તેઓએ પોતે આ બીજા એક ફિરોઝ ખાંધા નામના આરોપી પાસેથી આ વસ્તુની જાણકારી મેળવેલી હતી અને એ પણ આ રીતના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા સાથે સંકળાયેલા છે, જે અત્યારે હાલે પોલીસને મળી આવેલ નથી। તેની તપાસ ચાલુમાં છે અને પોલીસ દ્વારા એની સઘન તપાસ કરી અને બને એટલા ઝડપથી એમને પકડી પાડવામાં આવશે। વધુમાં ગૂગલ પર ઓનલાઈન ડેટા આપતી કંપની સર્ચ કરે છે અને તે કંપની નો કોન્ટેક નંબર મેળવી ઈમેલથી સંપર્ક કરી ડેટા મંગાવે છે। ઓનલાઈન ડેટા 5-10 હજારમાં તેઓ ખરીદી કરતા હતા। ઓનલાઈન ડેટા માટે રૂપિયા બેંક કે પછી પેટીએમથી ચૂકવણી પણ તેઓ કરતા હતા। અઝર કુરેશી, G24 ન્યૂઝ।